સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મસિદ્ધિ શાસ્ત્ર રચવાનું નિમિત્ત કારણ વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 2. પરમ કૃપાલદેવને આ આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવું કેમ પડ્યું તેનું કારણ આ ગાથામાં તેઓએ જણાવ્યું છે. આ દુષ્યમ કળિકળનું સ્વરૂપ પરમ કૃપાલદેવે ભગવાન મહાવીરને મુખે સાંભળેલ અને તેથી જ તો જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવામ ઉદ્ધાર દુર્દશા એ નજરે પણ જોઈ અને જાણી જ્ઞાનીને પણ માંડ માંડ પરાણે તરવા દેવો આ કાળ છે. કટાક્ષમાં કહે છે કે કળિયુગની કૃપા છે, સત્સંગનો જોગ નથી, આત્માની વાત કહેનાર સાંભળનારની પાણ મળતી નથી. તેમાં વળી મોક્ષના મૂળ માર્ગનો બહુ લોપ થઈ ગયો છે. અજ્ઞાની જીવોએ તદ્દન આવરી નાખ્યો છે. અસદગુરુએ લોકોને અવળે માર્ગે ચડાવી દીધા છે. કલ્યાણ કરવાની ઈચ્છાવાળા સંસ્કારી જીવોને પણ અનેક વિઘ્નો નાખી માયામાં તાણી જવા માટે સર્વ સામગ્રી આ કળિકાળે એકઠી કરી રાખી છે. મોહ તેને આ કળિયુગના પંજામાંથી છૂટવા આપે તેમ નથી. તેમાં નથી મૂંઝાયા એવા કોઈ વિરલા સત્પુરુષ કે તેના આશ્રિતો જ, બાકી બધા ડૂબવાના. વચનામૃત 708માં લખ્યું, મૂળ માર્ગ સન્મુખની વાત ઉપદેશકના લક્ષ્યમાં નથી એવી સ્થિતિ વર્તે છે. નહીં તો હાલ તો મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે એવું દેખાતું નથી. આગળ લખે છે, ઘણું કરીને મૂળ માર્ગ બીજાના લક્ષ્યમાં નથી. વળી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો ખરેખર ઉપદેશક પુરુષનો યોગ બને તો ઘણા જીવ મોક્ષ માર્ગ પામે, મૂળ માર્ગ પામે તેવું છે અને દયા આદિનો વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું, પણ દ્રષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી. એટલે કંઈક લખનાર પ્રત્યે જ એટલે પોતા પ્રત્યે દ્રષ્ટિ આવે છે. જેમ શ્રી નેમિનાથ ભગવાને પશુઓને મારવા માટે વાડામાં પૂરેલા જોઈ દયા આવવાથી છોડી મૂકાયા હતા અને પોતે પણ સંસાર છોડી દીધો, તેથી વિશેષ વિશેષ કરુણા આ કાળનું સ્વરૂપ જોઈ પરમ કૃપાલદેવના હૃદયમાં આ કાળના દુર્ભાગ્ય જીવો પ્રત્યે ફૂરી આવી છે. કહે છે, એ રામને માનનારાઓ અહીં આવો, એ મહાવીરને માનનારાઓ અહીં આવો, તમારું કલ્યાણ જ છે. નોય પૂજાદિની કામના, નોય વાલું અંતર્ભાવ દુઃખ, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, પર વસ્તુમાં નહીં મૂંઝવું એની દયા મુદને રહી. જાણે છે કે જીવો મહેનત તો ઘણીએ કરે છે પણ એ મહેનત છૂટી પડે છે. બિચારા જીવો છૂટવાને બદલે બંધાય છે અને છૂટવાની જગ્યાએ બંધાય છે. પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું તેમનું હૃદય રડી ઉઠ્યું. તેના ફળરૂપ સે આત્મસિદ્ધિ શાસ્ત્ર રચ્યું. છૂટવાનો સ્પષ્ટ માર્ગ જે લોપ થઈ ગયો હતો તે પ્રગટ કર્યો છે. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ. આ જીવને સત્પુરુષના પરમ ઉપકારનો વિચાર જ આવતો નથી. પોતાના આત્માનંદને મૂકી આ અબુદને બોધવા કેટકેટલી મહેનત કરે છે. હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ના થાય. વૈરાગ્યને ઉપશમ વગર જ્ઞાનીનો ઉપકાર વેદાય નહીં, સમજાય નહીં. પાણીમાં બેભાન તણાતો માણસ તેને પાણીના વેગનું જોખમ ખેડીને કોઈ પોતાના જીવના જોખમે બહાર ખેંચી લાવે અને સારવાર કરી તેને જાગ્રત થવાના ભાનમાં લાવવાના પ્રયત્ન કરે ત્યારે તે જાગે. જાગ્રત થારે આમ આવતું આમ આવ પોકારે રે, ચાલ ઘેર પહોંચાડું ભાઈ ઉઠ ઉતાવળ મારે રે. જ્ઞાની પોકાર કરે છે પણ જ્યાં સુધી તે તારનારને ઓળખે નહીં ત્યાં સુધી ઉપકાર શું વેદાય. સદગુરુના ઉપદેશવણ સમજાઈને જીનરૂપ, સમજાવણ ઉપકારશો સમજે જીન સ્વરૂપ. તેથી ભાનમાં આવે અને ત્યારબાદ બીજા કહે કે તું નદીમાં તણાતો હતો, પૂરમાં ડૂબ્યો હતો અને તારનાર પણ તણાઈ જાય તેવા નદીના વેગમાંથી તને પરાણે આ પુરુષે બચાવ્યો છે, ત્યારે તેને સમજાય કે અહો એ પુરુષની દયાથી હું તો બચ્યો, નહીં તો મારી શી વલે થાત. ભંતે
ગૌતમ ગંડર ભગવાનને કહે છે, તમે ન ભેટ્યા હોત તો હું કરતો હતો તે ક્રિયાઓ ધર્મ સમજીને કર્યા કરત અને અધોગતિ પામત. હવે મારે જ્ઞાન નહીં, તમો જ્ઞાની જ જોઈએ છે. દરિયામાં તણાઈ જાત કે મારી ખબર કોણ લેનાર હતું, એમ સત્પુરુષના ઉપકારની સ્મૃતિ જેમ જેમ જીવને આવે વેદન થાય તેમ તેમ તે મહાપુરુષના હૃદયમાં રહેલી આત્માની અલૌકિકતા નિષ્કારણ કરુણાનું ભાન થાય અને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય પણ તે હવે જાણતો થાય અને પછી તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવોમાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. પૂજ્ય બ્રહ્મચર્યજી બોધે છે કે શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વાંચી હોય તો પણ ફરી ફરી વાંચવા ભલામણ છે. તે મહાપુરુષે આ કળીકાળના મુખમાં પેઠેલા આપણા જેવા જીવોને બચાવવા જે અથાગ પુરુષાર્થ અલ્પવયમાં કરેલો છે તેનું દિગ્દર્શન જીવનકળામાં યથાશક્તિ થયેલું છે. જ્ઞાની ઠપકો આપે છે કે ભરે પેટને કાક કીડા પ્રમાણે, કૂતરા બિલાડાની પેટે પેટ ભરવા અર્થે જ આ મનુષ્યભવ ગણવાનું નથી, આ મનુષ્યભવ તે અર્થે જ ગાળવાનું નથી, પણ ભવે ભવના ભવભ્રમણના ભવબંધનના આટા ઉકલે અને મોક્ષ માર્ગમાં આગળ વધાય તો જ આ મનુષ્યભવ મળ્યો તે સાર્થક થયો ગણાય. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે, આત્માની શ્રદ્ધા થવા છ પદનો પત્ર અને તે જ બોધ પદ્ધતિસર પદ્યમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ પૌદેવે જે આ કાળમાં આપણે માટે પ્રગટ પ્રકાશો છે તેનો વિશેષ વિશેષ વિચાર કરી આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, વળી મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે તે આટલી બાબત હૃદયમાં દૃઢ થઈ જાય, મરણ પ્રસંગે પણ તે શ્રદ્ધા ચળે નહીં તેવી અટલ બની રહે અને શરીરના દુઃખ તથા સુખ પ્રત્યેની ઉદાસીનતા રહ્યા કરે, આત્મસુખ ચાખવાની નિરંતર તીવ્ર ભાવના રહ્યા કરે, એ પ્રકારે વાંચન વિચાર ભક્તિ ચર્ચા પૂછના ભાવના સમજણ કરતા રહેવા ભલામણ છે. જી બધી જ વસ્તુઓ અને બનાવોમાં કાર્યકારણનો સંબંધ હોય છે. ગૌતમ પૃચ્છા તદ્ભો મોક્ષગામી ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય એવા ગૌતમ ગંડર ભગવાનને પ્રશ્નો પૂછે અને ભગવાન તેનું સમાધાન કરે. જગતને ભગવાનની વાણીનો અણમોલ ખજાનો મળે. સૌભાગભાઈ પરમ કૃપાદેવને પ્રશ્નો પૂછે અને પરમ કૃપાદેવ સૌભાગભાઈના પ્રશ્નોનું સમાધાન કરે. સૌભાગ પૃચ્છા જગતને મહાવીરનો મૂળ માર્ગ જે લોપ થઈ ગયો હતો તે ફરી મૂળ રૂપે મળે. કર્મ ઉદય જીન રાજનો ભવિજન ધર્મ સહાય, હાથી શેરડી ખાય મધુર રસ માણે, સાથે કોળિયામાંથી શેરડીના ટુકડા પણ પડે કીડીઓના વંશનું દાલદર ફીટી જાય, જેમ પડે કણ કુંજર મુક્તિ કીડી બહુ ધનવંતી, દેવાનંદન હો પ્રાણ થકી છો પ્યારા. હવે કેમ ભૂલું ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલું ઉપકારો, સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો આંબ્યો હું ભવનો કિનારો, વીરમાં હું ને વીર મારામાં એમ દર્શાવ્યો ગર્તવારો, લઘુ રાજ કહે રાજકૃપાથી સૌભાગી કહે રાજકૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ